નામ છે અબ્દુલ રહેમાન અને કામ મોડાસાના સ્મશાન ગૃહની જાળવણી અને લાકડા પૂરા પાડવાનું. છેલ્લા એક વર્ષ કરતા પણ વધારે સમયથી કોરોનાની મહામારીએ દુનિયાને હચમચાવી મૂકી છે. કોરોનાએ અસંખ્ય લોકોનો ભોગ લીધો છે. અરવલ્લી જિલ્લામાં પણ કેટલાય દર્દીઓ આ મહામારીમાં કાળના કોળિયા બન્યા છે. આવા કપરા સમયે જિલ્લાના મોડાસામાં આવેલ સ્મશાન ગૃહમાં અબ્દુલ રહેમાન ચાચા અવિરત સેવા આપી રહ્યા છે. છેલ્લા 10 વર્ષથી અબ્દુલ રહેમાન ચાચા આ સ્મશાન ગૃહમાં જાળવણી તેમજ લાકડા પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ ધરાવે છે. કોરોનામાં મૃત્યુ પામેલ દર્દીઓના સગાઓ જ્યારે પણ ચાચાને બોલાવે ત્યારે 71 વર્ષની ઉંમરે પણ દિવસ કે રાત જોયા વિના સ્મશાનમાં હાજર થઈ લાકડા તેમજ અંતિમ ક્રિયામાં જોઈતી અન્ય વસ્તુઓ પૂરી પાડે છે. લગભગ 10 વર્ષથી અહીં કોન્ટ્રાક્ટ છે મારો. એના પહેલા હું લાકડા આપતો હતો અહીંયા, અને અત્યારે આ કોરોના કારણે હું ધરમ કોઈ બી ના જાત વગર હું અહીંયા કાયમ આવું છું અને સેવા કરી રહ્યો છું અને લોકોને સકાર આપું છું. મારો બાબુ અને હું કોઈ નથી હોતું તો બી અમે એમને મદદ કરીને મૂકવા લાગીએ છીએ સંસાર પર. મને ઉંમર 71 વર્ષની છે અને હું દરેક 8 વાગે સવારમાં આવીએ છું વહેલા અને ગભરાયા વગર કામ કરું છું અહીંયા. અને કોઈ બી સંજોગોમાં રાતના ગમે ટાઈમ પર 4 વાગ્યાથી ફોન આવે છે, હું અહીંયા હાજર થઈ જ મારા બાબુને અમે બી. કોરોનાની મહામારી અને તેમાં પણ આ બીમારીમાં મૃત્યુ પામેલા વ્યક્તિઓની અંતિમ ક્રિયામાં હાજર રહેવું તે ચાચા માટે તો અઘરું છે જ, સાથે સાથે પરિવારજનો માટે પણ ચિંતાનો વિષય બની જાય છે. જો કે તેમના પરિવારજનોએ તેમને હંમેશા પ્રોત્સાહન જ આપ્યું છે. હાલ મુસ્લિમ ધર્મનો પવિત્ર માસ રમઝાન ચાલી રહ્યો છે, પરંતુ રોજો રાખીને પણ અબ્દુલ રહેમાન ચાચા તેમનું કર્તવ્ય નિભાવી રહ્યા છે. ધરતી છેલ્લા 10 વર્ષથી સ્મશાનનો કોન્ટ્રાક્ટ રાખેલ છે, બરાબર છે. એ દરમિયાન અત્યારે કોવિડ 19 મહામારીમાં એ રોજ સવાર સાંજ ત્યાં જાય છે, અમને કોઈ વાંધો નથી. ઘણી વાર અમુક ડેડબોરીમાં કોઈ પણ વ્યક્તિ નથી હોતું, એ જાતિ અગ્નિસ્થાન પણ આપે છે, બરાબર છે. ઘરે આવીને અમને કહે છે બેટા કોઈ પણ વ્યક્તિ નહોતું, અમે જાતિ અગ્નિસ્થાન દીધું, બરાબર. એમાં અમને કોઈ વાંધો નથી. ને અમારા સાથમાં જે ટ્રસ્ટના માણસો છે મહાજનના, એ અમારા સાથ અને સહકારમાં છે. કોરોનાની મહામારીના ભયના કારણે કેટલીક વખત મૃતકના અંગત સ્વજનો પણ સ્મશાનમાં આવવાનું ટાળતા હોય છે, ત્યારે આવા સમયે અબ્દુલ રહેમાન ચાચા મૃતકની અંતિમ ક્રિયા પૂરી કરી મોતનો મલાજો જાળવે છે. કદાચ આને જ વિવિધતામાં એકતા કહેવામાં આવે છે. મોડાસાથી સરફરાજ નવાઝ, ઈટીવી ભારત. સતત 24 કલાક સમાચાર જોવા માટે ડાઉનલોડ કરો ઈટીવી ભારત એપ.